હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલ્કમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ ઇન્ડ ડુઈંગ વેલ એટ યુર હોમ ઓર તમારા જે બધા પાછલા લેક્ચર્સ છે જે તમને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે તે બધા તમે જોયા હશે કોઈ ડાઉટ હોય તો તમે કોઈ પણ ક્ષણે અમારો સંપર્ક કરી શકો છો તો આજે આપણે પહોંચ્યા છે વર્તમાન પ્રવાહના લેક્ચર નંબર ફિફ્ટીનમાં જે જાન્યુઆરીના રિમેનિંગ કરન્ટ અફેર્સના જે ટૉપિક્સ છે તેને કવર કરશે તો આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીશું એક પોઝિટિવ કોડથી એ છે સ્ટે પોઝિટિવ સ્ટે ફાઇટિંગ સ્ટે બ્રેવ સ્ટે એમ્બિશિયસ સ્ટે ફોકઝડ એન્ડ સ્ટે સ્ટ્રોંગ બરાબર તો આપણો જે આજનો પહેલો જે ટોપિક છે તે છે સાયન્સ અને ટેકનોલોજીને લગતો સ્પેસ ટેકનોલોજીને લગતો ટુ બી સ્પેસિફિક અને એ છે નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલું મંગળ ટ્વેન્ટી ટ્વેન્ટી મિશન માર્સ ટ્વેન્ટી ટ્વેન્ટી મિશન બરાબર તો નાસાનું પહેલાં તો ફૂલ ફોર્મ આપણે જો લઈએ તો શું છે નાસાનું ફૂલ ફોર્મ એ છે નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશન જે યુએસએની આધિકારિક નેશનલ સ્પેસ એજન્સી છે જેમ આપણે ત્યાં સ્પેસ ટેકનોલોજીને લગતા જેટલા પણ કામ છે તે ઇસરો દ્વારા કરવામાં આવે છે ઇન્ટર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તે જ રીતે નાસા નાસા યુએસએ માટે સ્પેસ ટેકનોલોજીનું કામ કરે છે અને દુનિયાની સૌથી પાવરફુલ સ્પેસ ટેકનોલોજી ફોર્મ છે બરાબર તો આ નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશન જે મંગળ મિશન લોન્ચ કરવામાં આવેલું નાસા તરફથી તેનું પરસીવરન્સ નામનું રોવર મંગળ પર ઉતારવામાં આવ્યું છે બરાબર પરસીવરન્સનું ગુજરાતીમાં મતલબ શું થશે ખંત બરાબર પણ આપણને આપણે નું નામ જ યાદ રાખવાનું છે અને જો અહીંયા તમને દેખાય છે કે આ ટાઈપનું રોવર નાસા પર મોકલવામાં આવ્યું છે આ મંગળી ટ્વેન્ટી મિશનનું સૌથી નિર્ણાયક પાસું હતું બરાબર સફળ લેન્ડિંગ કરાવવું એ બહુ ક્રિટિકલ ટાસ્કમાંનું એક હતું જે નાસાએ પૂરું કર્યું છે શું છે આ મિશન તો આ મિશન મંગળના ભૂસ્તર શાસ્ત્રને એટલે કે એની જે જીઓલોજી છે તેને વધુ સારી રીતે સમજવા માટે અને પ્રાચીન જીવનના સંકેતો મેળવવા માટે બનાવવામાં આવ્યું છે ઉપદેશ શું છે એનો તો પ્રાચીન વસવાટની આકારણી કરવી બરાબર પ્રાચીન વસવાટ ત્યાં હતો નદીઓના જે તટપ્રદેશ મળ્યા છે પાણીના પુરાવાઓ મળ્યા છે તો એના પર વધુ ડિટેલમાં એનાલિસિસ કરવા માટે આ મિશનને મોકલવામાં આવ્યું છે આ મિશન અંતર્ગત એના જે સેમ્પલ્સ છે મંગળથી ભેગા કરેલા તે પૃથ્વી પર પરત લાવવામાં આવશે ભાવિ રોબોટિક અને માનવ સંશોધન માટે ટેકનોલોજીનું નિદર્શન અવધિ કેટલી રહેશે કેટલો લાઈન આપ ત્યાં રહેશે તો ઓછામાં ઓછું એક મંગળ વર્ષ અને એ છે લગભગ સિક્સ એટી પૃથ્વી દિવસ તો કેમ વધારે સમય લાગશે મંગળ મંગળ વર્ષ એ પૃથ્વીના એક વર્ષ કરતાં મોટું છે કેમ કારણ કે મંગળ એ ચોથો ગ્રહ છે સૌર મંડળમાં સૂર્યથી બરાબર એ પૃથ્વી પછીનો ગ્રહ છે તો મંગળને સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતાં વધુ સમય લાગે છે એટલે એનું એક વર્ષ એ પૃથ્વીના એક વર્ષ કરતાં જુઓ લગભગ બમણું છે નિશાનીના પગલાઓ શું છે તો પરસિવરન્સમાં સિગાર કદની નળીઓમાં પરસિવરન્સ જે રોવર છે તે સિગાર કદની નળીઓમાં ખડક અને માટીના નમૂના એકત્રિત કરશે અને તે કેનિસ્ટરને સીલ કરીને બરાબર અને સીલ કરીને જમીન પર છોડી દેવામાં આવશે બરાબર ત્યાંની જ જમીન પર છોડી દેવામાં આવશે મંગળ પર જે ફેચ રોવર છે બરાબર યુરોપિયન એજ સ્પેસ એજન્સી દ્વારા પ્રદાન પ્રદાન કરાયેલું મંગળ માર્સ ફેચ રોવર તે વિવિધ સ્થળોએથી બધા નમૂનાઓને ઉતારશે પોતાનું વાહન ચલાવશે એકત્રિત કરશે અને લેન્ડર પર ફરી પાછા લાવશે અને સ્થાનાંતરણ કેવી રીતના કરવામાં આવશે તો આ નમૂનાઓને મંગળ આરોહણ વહનમાં સ્થાનાંતરિત કરવામાં આવશે જે ઓર્બિટર સાથે મળશે અને ઓર્બિટર આ નમૂનાઓને પૃથ્વી પર પરત લઈને આવશે તો આ ટાઈપનું અદ્યતન ટેકનોલોજીથી લેસ આ મિશન બનાવવામાં આવ્યું છે ચાલો પરસીવરન્સ એ મંગળ પર મોકલેલી એક અદ્યતન સૌથી વધુ ખર્ચાળ અને સૌથી વ્યવહારદક્ષ દક્ષ મોબાઈલ પ્રયોગશાળા છે બરાબર હાલથી ચાલતી પ્રયોગશાળા છે જે ઘણા બધા અદ્યતન કામો કરશે ત્યાં અને બહુ એડવાન્સ્ડ પ્રકારનું મિશન આને માનવામાં આવે છે તે અગાઉના મિશનથી અલગ છે કારણ કે તે ખૂબ જ આશાસ્પદ ખડકો અને જમીનના મૂળ નમૂનાઓ ડ્રિલિંગ કરીને એકત્રિત કરશે અને મંગળની સપાટી પર કેશમાં તેમને બાજુ પર મૂકવા માટે સક્ષમ છે બરાબર તો અત્યાર સુધી આવું કોઈ મિશન સ્પેસ ઇતિહાસમાં મોકલવામાં નથી આવ્યું કે જે ત્યાંથી યુ નો નમૂનાઓ જાતે કાઢીને એને એક સિગાર ટાઈપની કસનડી જેવી ડબ્બીમાં ભરશે અને પછી એને પૃથ્વી પર મોકલશે તો બહુ જ એડવાન્સ ટેકનોલોજી સાથેનું સૌથી વધારે ખર્ચાળ મિશન છે લોન્ચ ક્યારે કરવામાં આવેલું અને ત્રીસ જુલાઈ બે લોન્ચ કરવામાં આવેલું લેન્ડિંગ ક્યારે થયું છે તો એની લેન્ડિંગ અઢાર ફેબ્રુઆરી બે ફેબ્રુઆરી 2021 ના રોજ લેન્ડિંગ સાઈટ કઈ છે તો એ છે જેઝેરો ક્રેટર નામની જગ્યા છે જે એક પ્રાચીન નદીનો ડેલ્ટા પ્રદેશ છે જેમાં ખડકો અને ખનીજો છે અને આપણા તારણ પરથી એવું માનવામાં આવે છે કે આવા ખડકો ફક્ત પાણીમાં જ જોવા બન મળી શકે છે અને એટલા માટે આપણે એવા આશા સેવીએ છીએ કે ભાઈ બહુ વર્ષો પહેલાં મંગળ પર જીવનનું અસ્તિત્વ હશે તો ભવિષ્યમાં કઈ રીતે મંગળ પર એનું અસ્તિત્વ બનાવી શકાય કઈ રીતે મંગળ પર સેટલ થઈ શકાય એ બધા રિસર્ચ માટે આ નમૂનાઓ બહુ કામમાં આપણને આવશે પાવર સોર્સ કઈ રીતનું છે કઈ રીતના રોવરને પાવર મળશે તો મલ્ટિમિશન રેડિયો આઇસોટોપ થર્મો ઇલેક્ટ્રિક જનરેટર એટલે કે એમએમઆરટીજી જે પ્લુટોનિયમ ડાયોક્સાઇડના કુદરતી રેડિયોએક્ટિવ ક્ષણ થવાથી ગરમીને વીજળીમાં ફેરવે છે તો જે ગરમી ઉત્પન્ન થશે પ્લુટોનિયમ રેડિયોએક્ટિવથી બરાબર અને બેસિકલી પ્લુટોનિયમ ડાયોક્સાઇડથી તો એનાથી જે ગરમી ઉત્પન્ન થશે તે ગરમીને એ ઉર્ વીજળીમાં ફેરવશે અને એ રીતે લગભગ એક વર્ષ સુધી એ કાર્ય કરશે થોડી વાતો કરી લઈએ મંગળ ગ્રહ વિશે તો મંગળ ગ્રહનું કદ અને અંતર તો તે સૂર્યમંડળનો ચોથો ગ્રહ છે અને સૌર મંડળનો બીજો સૌથી નાનો ગ્રહ છે બરાબર પ્રથમ સૌથી નાનો ગ્રહ છે બુધ બીજા નંબરે છે મંગળ મંગળ પૃથ્વીના અડધા કદ જેટલો છે બરાબર અને કેમ આપણે મંગળ પર આટલા બધા મિશન મોકલવા માટે ખર્ચ કરીએ છીએ તો ભ્રમણકક્ષાને પરિભ્રમણ તો જેમ જેમ મંગળ સૂર્યની પરિક્રમા કરે છે તે દર ચોવીસ પોઈન્ટ છ કલાકમાં એક પરિભ્રમણ પૂર્ય કરે પૂર્ણ કરે છે જે પૃથ્વી પરના એક દિવસ જેટલું જ છે ત્રેવીસ પોઈન્ટ નવ કલાક તો બહુ લાંબો ફરક નથી બરાબર મંગળની પરિભ્રમણની અક્ષ સૂર્યની આસપાસ તેની પરિભ્રમણ કક્ષાના વીમા

કરતા થોડી મોટી છે મંગળ દિવસોને સોલ્સ કહેવામાં આવે છે અને જે સોલાર ડે નું ટૂંકું સ્વરૂપ છે તો મંગળ પરના દિવસોને શું કહેવામાં આવે છે સોલ્સ અથવા તો સોલસ કહેવામાં આવે છે તેની સપાટી કેવી છે તો તેમાં બ્રાઉન ગોલ્ડ અને ટેન જેવા રંગો છે મંગળ લાલ રંગનું લાગે છે કારણ તેનું કારણ શું છે તો તેના ખડકોમાં ઓક્સિડેશન અથવા લોખંડની ગંદકી અને મંગળની ધૂળ સામેલ છે તેથી તેને રેડ પ્લેનેટ પણ કહેવામાં આવે છે જુઓ પૃથ્વી પર પણ જ્યાં જ્યાં તમને લોખંડ એટલે કે આયનના અણુઓ મળે છે અથવા તો આયન ધાતુ મળે છે તે જમીન તમને લાલ રંગની દેખાશે બરાબર ભારતમાં જો તમે જુઓ તો ઝારખંડ છે ઓરિસ્સા છે અ આ બધા જે પ્રદેશો છે જ્યાં કોલસાની મોટી મોટી ખાણો આવેલી છે આયનની મોટી મોટી ખાણો આવેલી છે ત્યાં તમને લાલ રંગની જમીન દેખાશે મંગળ સૂર્યમંડળ એટલે કે ઓલમ્પિક્સ મોન્સમાં સૌથી મોટો જ્વાળામુખી ધરાવે છે તે પૃથ્વીના માઉન્ટ છે મેક્સિકો રાજ્યના કદના આધાર સાથે માઉન્ટ એવરેસ્ટ કરતા જ્વાળામુખી છે સૂર્યમંડળનો બરાબર એનું વાતાવરણ કેવું છે તો મંગળનું પાતળું વાતાવરણ મોટે ભાગે કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન અને આર્ગોન વાયુઓથી બનેલું હોય છે બરાબર હવે જુઓ સૌથી મોટી આપણા માટે સમસ્યા શું આવે કે ત્યાં ઓક્સિજન હા પૂરતો આપણને ખબર નથી કે ત્યાં ઓક્સિજન છે કે નથી બરાબર આ બધા તારણો છે તો એકવાર જમીનના અને ખડકોના ટુકડા જ્યારે આપણી પાસે આવશે ત્યારે આપણે એના પરથી વધારે રિસર્ચ કરી શકીશું મેગ્નેટોસ્ફિયર શું છે તો મંગળનું આજ દિન સુધી કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી પરંતુ દક્ષિણ ગો ગોળાર્ધમાં માર્ટિન પોપડાના વિસ્તારો ખૂબ જ ચુંબકીય છે જે ચુંબકીય ક્ષેત્રના નિશાનો દર્શાવે છે ચંદ્ર છે જેમ પૃથ્વીને એક ચંદ્ર છે જેને આપણે મૂન કહીએ બરાબર તો મંગળ પર બે નાના ચંદ્ર છે ફોબોસ અને ડીમોસ જેનો એસ્ટ્રોઈડ એ આપણને અત્યાર સુધી નૂન છે બરાબર તો એટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે બે એના ચંદ્ર ખાસ યાદ રાખવાના ફોબોસ અને ડિમોસ પાછલા કયા કયા મિશન મંગળ પર મોકલવામાં આવ્યા છે કયા કયા દેશો સફળ થયા છે મંગળ પર મિશન મોકલવામાં તો ઓગણીસો એકોતેરમાં સોવિયત સંઘે મંગળ ત્રણ ઉત્તરાયણ મંગળ પર કરનાર પ્રથમ દેશ બનેલો મંગળની સપાટી પર પહોંચનારો બીજો દેશ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે ઓગણીસો છોતેર થી આઠ સફળ મંગળ ઉત્તરાયણો હાંસલ કર્યા છે જે બે હજાર ઓગણીસમાં માં તાજેતરની ઇન સાઇટ લાસ્ટમાં તેણે ઉતારેલું હતું બરાબર યુરોપિયન સ્પેસ એજન્સી મંગળ એક્સપ્રેસ મિશન દ્વારા તેમના અવકાશીય અવકાશયાનને મંગળની ભ્રમણ કક્ષામાં મૂકવામાં સક્ષમ છે ભારતનું મંગળ ઓર્બિટર મિશન બરાબર જેને એમ ઓ એન કહેવામાં આવે છે માસ ઓર્બિટર મિશન મોમ અથવા તો મંગલયાન કહેવામાં આવે છે તો નવેમ્બર બે હજાર તેરમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેની શરૂઆત કરવામાં આવી હતી તે માર્શિયન સપાટી અને ખનિજ રચનાનો અભ્યાસ કરવા તેમજ તેના વાતાવરણને મિથેન મંગળ પર જીવનનું સૂચક સ્કેન કરવાના હેતુથી પીએસએલવી સી 25 રોકેટ પર બેસાડવામાં આવ્યું હતું બરાબર તો આપણે એમઓએમ પ્રથમ પ્રયાસમાં જ આપણે માર્સ ઉપર પહોંચી ગયા છે તો આટલા મિશન અત્યાર સુધી મંગળ પર મોકલવામાં આવ્યા છે હવે કેમ મંગળ પર વારંવાર મિશન મોકલવામાં આવે છે તો એના બે પ્રાથમિક કારણો છે છે એ કે એનું જે એટમોસ્ફિયર છે અને એ આપણે સૌથી નજીકની પહોંચમાં છે બરાબર તો પ્રથમ એ છે કે મંગળ એક ગ્રહ છે જે જીવનનો વિકાસ ભૂતકાળમાં થઈ શકે છે આશરે બિલિયન અબજ વર્ષો પહેલા શરૂઆતમાં મંગળ ગ્રહની સ્થિતિ પૃથ્વીની જેમ ખૂબ જ સમાન હતી અને એટલા માટે વૈજ્ઞાનિકો ત્યાં આજે પણ જીવન શોધવા માટે વલખા મારી રહ્યા છે તેમાં થિક વાતાવરણ હતું જેણે મંગળની સપાટી પર પાણીની સ્થિરતા સક્ષમ કરી હતી જો ખરેખર મંગળ પર પરિસ્થિતિ પૃથ્વી સમાન હતી તો ત્યાં એક વાસ્તવિક સંભાવના છે કે મંગળ પર માઇક્રોસ્કોપિક જીવનનો વિકાસ થયો છે અન્ય ગ્રહોમાં એ સૌથી યોગ્ય છે કેમ કારણ કે કે મંગળ એકમાત્ર એવો ગ્રહ છે જેમાં મનુષ્ય લાંબા ગાળે મુલાકાત લઈ શકે છે અથવા વસી શકે છે શુક્ર અને બુધમાં ભારે તાપમાન છે કારણ કે સૂર્યની બહુ જ નજીક આવેલા છે બરાબર સરેરાશ તાપમાન ચારસો ડિગ્રીથી વધુ હોય છે ગુરુથી શરૂ થતા બાહ્ય સૌર્યમંડળના બધા ગ્રહો ગેસના બનેલા છે સિલિકેટ્સ અને ખડકોના બનેલા નથી અને ખૂબ ઠંડા હોય છે તાપમાનની દ્રષ્ટિએ મંગળ તુલનાત્મક રીતે આતિથ્ય આતિથ્યશીલ છે જ્યારે ધ્રુવો પર વિષુભવૃત્તિ માઇનસ એકસો ડિગ્રી સેલ્સિયસ સુધી વીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચેની આશ્રયની શ્રેણી હોય છે તો એ આપણા માટે લીવેબલ કન્ડિશન બની શકે છે ભવિષ્યમાં જેમ જેમ આપણી પાસે ટેકનોલોજી આવતી જશે તેમ તેમ મંગળ પર શરતો સાથે વસવાટ શક્ય બનશે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પર્યાવરણ સાથે જોડાયેલો ટોપિક છે ફ્લોરા અને ફોના સાથે જોડાયેલો ટોપિક છે અને એ છે મેન્ડેરિન ડક તો તાજેતરમાં એક સદી પછી આસામના ટીનસુકિયા નામના જિલ્લામાં મગુરી મોતાપંગ બિલમાં આ જગ્યાનું નામ છે મગુરી મોતાપંગ બિલ જે આવેલું છે તિનસુકિયા જિલ્લામાં ત્યાં મેન્ડેરિન ડક નજર નજરે પડી હતી મેન્ડેરીન ડક એટલે મેન્ડેરીન બતક અને જો આને દુનિયાની સૌથી સુંદર બતક માનવામાં આવે છે તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એનું વૈજ્ઞાનિક નામ શું છે તો વૈજ્ઞાનિક નામ છે આઈકસ ગેલેરી ક્યુલતાશોધ બરાબર મેન્ડેરીન ડકની ઓળખ સત્તરસો અઠ્ઠાવનમાં સ્વિડિશ વનસ્પતિશાસ્ત્રી ચિકિત્સક અને પ્રાણી વૈજ્ઞાનિક કાર્લ લિનાયસ દ્વારા કરવામાં આવી હતી લાક્ષણિકતાઓ શું છે આ બથકની તો તે વિશ્વની સૌથી સુંદર બથક માનવામાં આવે છે નર મેન્ડેરીન બતકમાં ગાલ પર નારંગી પ્લમ્સ પીઠ પર નારંગી સેલ્સ હોય છે અને નિસ્તેજ નારંગી બાજુઓ સાથે વિસ્તૃત પીછા હોય છે સ્ત્રીની સરખામણીમાં નર મેન્ડેરીન બથકો કાફી નિસ્તેજ હોય છે અને સ્ત્રીમાં કેમ એનો આવાસ ક્યાં ક્યાં છે તો આ પક્ષી નદીઓ દલદલ અને તાજા પાણીના તળાવો સહિત ભીના મેદાનો નજીકના સમશીતોષ્ણ જંગલોમાં વસે છે તે પૂર્વ એશિયાના વતની છે પરંતુ પશ્ચિમ જો પૂર્વ એશિયાના વતની એટલે જાપાન સાઇડના જેટલા છે વસ્તી સ્થાપિત કરી છે તેઓ રશિયા કોરિયા જાપાન અને ચીનના ઉત્તર પૂર્વ ભાગોમાં પ્રજનન કરે છે ભારતમાં તેમની હાજરી ક્યાં ક્યાં છે તો આ બધા ભાગ્યે જ ભારતની મુલાકાત લે છે કારણ કે ભારત તેમના જે નોર્મલ તેમનો માઇગ્રેશનનો રૂટ છે સ્થળાંતરનો માર્ગ છે તેમાં ભારત વચ્ચે આવતું નથી છતાં પણ કોઈ વાર એવું થાય કે પોતાના રૂટથી હટીને ભારતના જે પ્લેઝન્ટ વિસ્તારો છે આવા ભીની જમીનવાળા જે વિસ્તારો છે ત્યાં અમુક દિવસો માટે વસવાટ કરતા જોવા મળે છે ઓગણીસો બેમાં તિનસુકિયામાં રોંગા ગોરા વિસ્તારમાં ડિબ્રુ નદીમાં એનું પ્રથમ આવાસ નોંધાયું હતું મેન્ડેરીન ડક માટેનું તાજેતરમાં જ મણિપુરના લોકતાક તળાવમાં બે હજાર તેરમાં માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સાતવોઈની બિલ અને આસામના બક્સા જિલ્લામાં ટાઈગર રિઝર્વમાં તેની નજર પડી હતી તો જો ગ્લોબલ વોર્મિંગને લીધે ઘણા બધા પક્ષીઓ પ્રાણીઓ છોડવાઓ બરાબર દરેકના જીવનમાં બહુ મોટા મોટા ફેરફાર આવી રહ્યા છે બાયોડાયવર્સિટી બહુ ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ રહી છે તો ભલે અત્યાર સુધી ભારતમાં નતા જોવા મળતા પણ હવે ધીરે ધીરે લોકો ભારતમાં જોવા મળી રહ્યા છે લાલ છે આયુસીએન રેડ લિસ્ટમાં છે અને એમને ચિંતાવાળી કેટેગરીમાં મૂકવામાં આવેલા છે જેને આપણે લિસ્ટ કન્સ કેટેગરી કહીશું તેમાં એમને મૂકવામાં આવેલા છે બરાબર નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે રાષ્ટ્રીય મહત્વનો ટોપિક છે નેશનલ ઇમ્પોર્ટન્સનો ટોપિક છે અને સાથે સાયન્સ અને ટેકનોલોજીનો પણ ટોપિક છે બરાબર તો ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા સંદેશ નામની એક સરકારી ઇન્સ્ટન્ટ મેનેજિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે જેમ આપણે આપણી પાસે ઇન્સ્ટન્ટ મેનેજિંગ સિસ્ટમ કઈ છે આપણે વોટ્સએપ વાપરતા હોઈએ કે સિગ્નલ વાપરતા હોઈએ કે હાઈક વાપરતા હોઈએ તો એ જ પ્રકારની આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે બરાબર અને એનું નામ શું આપવામાં આવ્યું છે સંદેશ તો નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એટલે કે તર્જ પર સંદેશ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું છે એનઆઈસી ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નેતૃત્વ હેઠળ છે બરાબર મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજીના નિયંત્રણ હેઠળ કામ કરે છે કોણ એનઆઈસી અને જેટલી પણ સરકારી સંસ્થાઓ છે એ લોકો માટેનું જેટલું પણ ટેકનોલોજીને લગતું કામ છે આઈટી ડિપાર્ટમેન્ટને લગતું જે કામ છે તે બધું કોણ સંભાળે છે એનઆઈસી સંભાળે છે તો તે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો અને યુટી પ્રશાસનો એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસનોને નેટવર્ક બેકબોન અને ઈ ગવર્નન્સ નો સપોર્ટ પૂરો પાડે છે બરાબર તમે જ્યારે તમારી બધી અલગ અલગ એક્ઝામ્સ લેવાય ઓનલાઈન તો એ પણ ઘણીવાર વાર એનઆઈસી દ્વારા સપોર્ટેડ હોય છે બરાબર એના જેટલા પણ સોફ્ટવેર હોય તે એનઆઈસી દ્વારા સપોર્ટેડ હોય છે શું છે આ સંદેશ એપ્લિકેશન તો તે સરકારી ઇન્સ્ટન્ટ મેનેજિંગ સિસ્ટમ છે ગવર્મેન્ટ ઇન્સ્ટન્ટ મેનેજિંગ સર્વિસ અથવા તો સિસ્ટમ બરાબર જેનો ઉપયોગ કોઈ પણ સરકારી કર્મચારી અથવા માન્ય મોબાઈલ નંબર ઈમેલ આઈડી ધરાવતા જાહેર વપરાશકર્તા દ્વારા સત્તાવાર અથવા કેઝ્યુઅલ ઉપયોગ માટે કરી શકાય છે એટલે જો તમારી પાસે વેલિડ ફોન નંબર છે જો તમારી પાસે વેલિડ ઈમેલ આઈડી છે તો તમે પણ સંદેશ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો ઓફિશિયલ કામ માટે એઝ વેલ એઝ તમારા કેઝ્યુઅલ વાર્તાલાપ માટે તમે એનો ઉપયોગ કરી શકો છો વિશેષતા શું છે એની તો તે ગ્રુપ મેકિંગ બ્રોડકાસ્ટ મેસેજ મેસેજ ફોરવર્ડિંગ અને ઇમેજીસ ઇમોજીસ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે અને આ લગભગ બધી સુવિધાઓની પ્રેરણા ક્યાંથી લેવામાં આવી છે વોટ્સએપ પરથી લેવામાં આવી છે બરાબર હવે કેમ આપણે આવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનની જરૂર પડી તો હમણાં તમને ખબર હોય તો ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં વોટ્સએપના જે પ્રાઇવસી ઇશ્યુઝ છે પ્રાઇવસી નિયમો છે તેને લઈને દુનિયાભરમાં ઘણો બધો ચર્ચા ઊભી થયેલી ઘણો બધો વિરોધ ઉભો થયેલો અને પછી વોટ્સએપે કેવું પડેલું કે ભાઈ પ્રાઇ અમે તમારી કોઈ પ્રાઈવસીને હાનિ પહોંચાડતા નથી તમે જે એકબીજાને મેસેજ કરો છો તે વોટ્સએપ વાંચી શકતું નથી અથવા તો એનો વ્યાપાર કરી શકતું નથી બરાબર તો એ ડેટા પર વોટ્સએપનું કોઈ નિયંત્રણ નથી હું વોટ્સએપે ક્લેરીફાય કરવું પડેલું પણ ત્યાં સુધી જે ડેમેજ વોટ્સએપને થવાનું હતું તે થઈ ચૂક્યું હતું અને પછી તમને જો યાદ હોય તો ઇલોન મસ્ક કે જે ટેસ્લાના સીઈઓ છે બરાબર તો એમણે સિગ્નલ એપ્લિકેશન વાપરવાની સલાહ આપેલી અને સડનલી સિગ્નલના જે વપરાશ કરતા છે તે લોકો એક જ દિવસમાં ઘણા બધા વધી ગયેલા અને હજુ પણ ધીરે ધીરે વધતા જાય છે કારણ કે હવે લોકો ધીરે ધીરે વોટ્સએપને છોડતા જાય છે બરાબર લોકોને હવે વોટ્સએપ પર એટલો ભરોસો રહ્યો નથી તો એવા સંજોગોમાં જો આત્મનિર્ભર ભારતને સપોર્ટ કરતી આવી કોઈ એપ્લિકેશન આપણી પાસે હોય કે જેમાં વોટ્સએપ જેવા બધા જ ફીચર્સ છે તો એ ઘણા ખરા અંશે સક્સેસફુલ થવાની શક્યતાઓ રહેલી છે તો શું છે એની વિશેષતા તો જેમ આપણે વાત કરી તેમ તે ગ્રુપ મેકિંગ બ્રોડકાસ્ટ મેસેજ મેસેજ ફોરવર્ડિંગ અને ઇમોજીસ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે જો કે બે પ્લેટફોર્મ્સ વચ્ચે ચેટ ઇતિહાસને સ્થાનાંતરિક કરવાનો કોઈ વિકલ્પ નથી બરાબર જો આવો વિકલ્પ તો વોટ્સએપમાં પણ નથી તમે એન્ડ્રોઈડ એપ્લિકેશન વાપરતા હો અને જો પછી તમે સેમ નંબર સાથે આઈઓએસ એપ્લિકેશન પર અથવા તો આઈઓએસ પ્લેટફોર્મ પર જો મૂવ થાવ છો તો તમારા બધા જે જૂના મેસેજીસ છે તે તમને મળવાના નથી તેમ છતાં જી આઈ એમ એસ પરની ગપશપ વપરાશકર્તાઓના ઈમેલ પરથી બેકઅપ લઈ શકાય છે બરાબર તમે એનું ઈમેલ બેકઅપ લઈ શકો અને તમારી પાસે રાખી શકો પણ તમારા ડાયરેક્ટ જો તમારે ચેટ બેકઅપ લેવો હોય તો એ આઈ અને એન્ડ્રોઈડ વચ્ચે હાલમાં શક્ય નથી આવનારા સમયમાં જ્યારે ટેકનોલોજી વધારે હશે આપણી પાસે ત્યારે એના વચ્ચેનો બ્રિજ જે છે તે જોડી દેવામાં આવશે વપરાશકર્તાએ એપ્લિકેશન પર તેમનો નોંધાયેલ ઈમેલ આઈડી અથવા ફોન નંબર બદલવા માંગતા હોય તો નવા વપરાશકર્તા તરીકે ફરી ફરીથી નોંધણી કરાવવી પડશે જો એટલે આમાં વોટ્સએપ જેવો વિકલ્પ નથી કે તમે પોર્ટેબિલિટી કરાવી શકો બરાબર ને જો તમારે નવા નંબર બીજી વારે વાપરવું હોય બરાબર જો તમારે નંબર બદલવો હોય તો તમારે નવા નંબર સાથે ફરીથી નોંધણી કરાવવી પડે તે વપરાશકર્તાના સંદેશને ગુપ્ત તરીકે માર્ક કરવાની મંજૂરી આપે છે જે પ્રાપ્ત કરતા ને જાગૃત કરવા દેશે કે સંદેશ અન્ય લોકો સાથે શેર કરવો ના જોઈએ તમારે જો કોઈ કોન્ફિડેન્શિયલ માહિતી મોકલવી હોય કારણ કે આપણે પહેલા જ જોયું કે આનો સત્તાવાર કામ તરીકે પણ ઉપયોગ થશે સત્તાવાર એટલે ગવર્મેન્ટના ઘણા બધા કામ તરીકે પણ આનો ઉપયોગ થશે ગવર્મેન્ટના ઘણા બધા મંત્રાલયોના અધિકારીઓ પણ આનો ઉપયોગ કરશે તો એ સંજોગોમાં જો કોઈ ગુપ્ત માહિતી હોય જે સિક્યોરિટી સાથે રિલેટેડ હોય બરાબર તો એવી માહિતીઓને કોન્ફિડેન્શિયલ તરીકે માર્ક કરવાની પરવાનગી પણ આ એપ્લિકેશન આપે છે બરાબર મહત્વ શું છે તો સુરક્ષિત કમ્યુનિકેશનની ખાતરી આપે છે એપ્લિકેશન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સર્ટિન અને એપ્રિલ બે હજાર વીસમાં ગૃહ મંત્રાલયે સલામતી અને ગોપનીયતાની ચિંતા અંગે સત્તાવાર સંદેશા વ્યવહાર માટે ઝૂમ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ ટાળવાની સલાહ તમામ સરકારી કર્મચારીઓને આપી હતી આપણે લોકડાઉનમાં બધાએ ઘરેથી જ કામ કર્યું છે બરાબર તો જ્યારે ઝૂમ જેવી એપ્લિકેશનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય અને જો આવી એપ્લિકેશન પર જો કોઈ સેન્સિટિવ ડેટા જો લીક થઈ જાય ચાઇના કે પાકિસ્તાન જેવા કોઈ દેશને જ્યારે મળી જાય તો એ ભારતની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે બહુ મોટો ખતરો ઊભો કરી શકે અને એટલા માટે ગવર્મેન્ટે પાછલા એક વર્ષમાં વિચાર્યું કે આપણી પાસે પોતાની આવી કોઈ એપ્લિકેશન હોવી જોઈએ જેનું બધું જ એ બની પણ અહીંયા હોય અને એનું જે ડેટા કલેક્શન સેન્ટર છે બરાબર એનો જે ડેટાબેઝ છે મૂળભૂત રીતે તે પણ ભારતના જ કોઈ શહેરમાં હોવો જોઈએ બરાબર નેક્સ્ટ છે ઇન્ડિયન ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું તો એપનું લોન્ચિંગ ભારત દ્વારા બનાવવામાં આવેલા સોફ્ટવેરનો ઉપયોગ કરવા અને એનું દબાણ કરવા સરકારી વ્યૂહરચનાનો એક ભાગ છે જેથી સ્વદેશી રીતે વિકસિત ઉત્પાદનોની એક ઇકોસિસ્ટમ બને બરાબર જો ધીરે ધીરે આપણે જોબું ઇનિશિયલ સ્ટેજમાં છે બરાબર આ બધી વસ્તુઓ માટે બની શકે કે આ બધી વસ્તુ એટલી સારી હોય એટલી સિક્યોર હોય કે આવનારા પાંચ વર્ષમાં તમે વોટ્સએપને ભૂલીને માત્ર ને માત્ર ઇન્ડિયન ગવર્મેન્ટની જ વસ્તુઓ જે સંપૂર્ણપણે ભારતમાં બની છે તે જ વસ્તુઓ તમે વાપરતા હશો બરાબર ભવિષ્ય સરકાર એવું ભવિષ્ય ક્રિએટ કરવા માંગે છે જેથી ભારતના વપરાશકર્તાઓનો જે ડેટા છે તે ભારતમાં જ રહે એ અમેરિકા નહીં જાય કે ચાઇના નહીં જાય કે બીજા કોઈ પણ દેશમાં સ્ટોર થવો જોઈએ નહીં કારણ કે એકવાર જો તમારો ડેટા અન્ય દેશમાં ચાલ્યો ગયો તો પછી એના પર ભારતીય સરકારની કે તમારી કોઈ પણ એના પર નિયંત્રણ રહેતું નથી કોઈ ઓથોરિટી રહેતી નથી પછી એ પાછળ ગમે તેટલો વ્યાપાર કરે એનો એના પર આપણી કોઈ નિયંત્રણ રહેતું નથી બરાબર ચાલો નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે આંતરરાષ્ટ્રીય મહત્વ ટોપિક છે અને એ છે વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તો નાઇજીરિયાના એન્ગોઝી ઓન્કોજો આઈવાલાને અગ્રણી આંતરરાષ્ટ્રીય વેપાર મંડળ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુટીઓ ના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ એક લેડી છે અને પ્રથમવાર કોઈ મહિલાને આ સ્થાને બેસાડવામાં આવ્યા છે

ઘણા બધા સંમેલનો થયા અને ત્યારથી ડબલ્યુટીઓની રચનાના પાયા નખાયા અને પહેલી જાન્યુઆરી ઓગણીસો પંચાણુંથી ઓફિશિયલ અધિકારિક રીતે ડબલ્યુ એ પોતાની કામગીરી શરૂ કરેલી ડબલ્યુટીઓની સ્થાપના કરાર જેને સામાન્ય રીતે મારા કેશ કરાર તરીકે ઓળખવામાં આવે છે એના પર ઓગણીસો ચોરાણુંમાં મોરોક્કોના મારા કેશમાં હસ્તાક્ષર થયા હતા અને ત્યારે જે સભ્યો બને હતી એના સ્થાપક સભ્યો તરીકે ઓળખાયા બરાબર તો ડબ્લ્યુટીઓ એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે રાષ્ટ્રો વચ્ચેના વેપારના નિયમો સાથે કામ કરે છે જીએટીટી અને ડબલ્યુટીઓ વચ્ચેનો મુખ્ય તફાવત એ હતો કે જીએટીટી મોટે ભાગે માલના વેપાર સાથે વ્યવહાર કરે છે ડબલ્યુટીઓ અને તેના કરારો માત્ર માલને આવરી શકતા ન હતા પરંતુ સેવાઓ અને વેપાર સર્જનમાં ડિઝાઇન અને આવક જેવી અન્ય બૌદ્ધિક સંપત્તિમાં પણ વેપાર કરી શકતા હતા તો ડબલ્યુટીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારની નીતિઓ કેવી હોવી જોઈએ કોઈ એક કન્ટ્રીનું ડોમિનેશન કેટલું હોવું જોઈએ ડેવલપિંગ નેશન્સનો વિકાસ કઈ રીતના થવો જોઈએ આ બધી જ નીતિઓ પોલિસીઝની ચર્ચા પણ ડબલ્યુટીઓમાં કરવામાં આવે છે બરાબર અને એણે ઓફિશિયલ કામકાજ ઓગણીસો પંચાણુંથી સ્ટાર્ટ કર્યું છે એનું મુખ્ય મથક ક્યાં છે તો એનું મુખ્ય મથક છે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ બરાબર સભ્યો કેટલા છે તો ડબલ્યુટીઓ પાસે હાલમાં એકસો ને ચોસઠ સભ્યો છે યુરોપિયન યુનિયન સહિત બરાબર યુરોપિયન યુનિયન એ યુરોપના જે નાના નાના દેશો છે તેનો બનેલો સમૂહ છે અને ત્રેવીસ નિરીક્ષક દેશો છે ટવેન્ટી થ્રી ઓબર્વર કન્ટ્રીઝ છે જેમાં ઈરાક ઈરાન ભૂટાન લિબિયા જેવી જે નાની ઇકોનોમીસ છે અથવા તો અંડર ડેવલપડ ઇકોનોમીસ છે તે લોકો એના નિરીક્ષક દેશો છે ભારત ઓગણીસો સુડતાળીસ જીએટીટી અને તેના અનુગામી ડબલ્યુટીઓનો સ્થાપક સભ્ય છે કારણ કે ઇન્ટરનેશનલ લેવલ પર ભારતનું જે ટ્રેડ છે તે ઘણું આગળ છે દરેક દેશો સાથે ડેવલપ્ડ નેશન હોય કે અંડર ડેવલપ્ડ નેશન હોય દરેક સાથે ભારતનો ટ્રેડ ઘણું આગળ છે એટલે ભારત બહુ નિર્ણાયક ભૂમિકા ભજવે છે ડબલ્યુટીઓની પોલિસી મેકિંગમાં બરાબર ને આ છે તમને જે ઇમેજ દેખાય છે તે છે આપણું ડબલ્યુટીઓનું સ્ટ્રકચર બરાબર તો એક હોય મિનિસ્ટ્રીઅલ કોન્ફરન્સ થાય જેમાં દરેક દેશના જે ફિનાન્સ મિનિસ્ટર હોય કે વિદેશ મંત્રી હોય તે જઈને મળે પછી જનરલ કાઉન્સિલ કાઉન્સિલ હોય હોય ગુડ્સ ચ્યુઅલ પ્રોપર્ટી કાઉન્સિલ હોય સર્વિસીસ કાઉન્સિલ હોય તો અલગ અલગ રીતે કઈ રીતના સુગમ સરળ બનાવી શકાય વધારી શકાય એ બધી નીતિઓની ચર્ચા અહીંયા કરવામાં આવે છે નો મેઇન ઉદ્દેશ્ય શું હતો તો આંતરરાષ્ટ્રીય વેપાર માટેના નિયમો સેટ કરવા અને એને શક્ય તેટલા પણ એ લાગુ કરવા વધુ વ્યાપાર ઉદારીકરણ પર વાટાઘાટો અને દેખરેખ માટે એક મંચ પ્રદાન કરવો એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવું જેથી કરીને લિબરલાઇઝેશનની નીતિથી જે અંડર ડેવલપ્ડ નેશન છે તે લોકોને પણ સમાન તકો પૂરી પાડી શકાય અને એમનો વિકાસ કરી શકાય વેપારના જે વિવાદો છે તેને હલ કરવા તો અત્યારે બહુ મોટો વિવાદ ચાલે છે યુએસએ અને ચાઇના વચ્ચે અને જેને ટ્રેડ ડીલ ટ્રેડ વોર કહેવામાં આવે છે બરાબર તો એ ટ્રેડ વોરને સુલઝાવવાની કોશિશ ડબલ્યુટીઓ છેલ્લા બે વર્ષથી કરે છે પણ એના પર હજુ પણ કંઈ એક્ઝેક્ટ કોન્ક્રીટ ચુકાદો આવ્યો નથી નેક્સ્ટ છે નિર્ણય લેવાની પ્રક્રિયાઓની પારદર્શિતા વધારવા માટે વૈશ્વિક આર્થિક વ્યવસ્થાપનમાં સામેલ અન્ય મોટી આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓને સહયોગ આપવા માટે વિકાસશીલ દેશોને વૈશ્વિક વેપાર પ્રણાલીનો સંપૂર્ણ લાભ કરવામાં મદદ કરવા માટે તો આ બધા જે એના મેઇન ઉદ્દેશ્યો છે એને આસપાસ લઈને એની જે નીતિઓ છે તે બનાવવામાં આવે છે બરાબર અને હમણાં થોડા સમય પહેલાં યુએસએ ડબલ્યુટીઓમાંથી પોતાનું નામ પાછું લઈ લીધેલું કેમ કારણ કે ડબલ્યુટીઓ બહુ બાયોસ્ડ રીતે કામ કરે છે એવું કહેવું હતું યુએસએનું એ ચાઇના તરફી રીતે કામ કરે છે અને ચાઇનાનું ડોમિનન્સ વધી રહ્યું છે માં એવું માનવું હતું યુએસએ નું અને એટલે યુએસએ પોતાનું નામ પાછું લઈ લીધેલું મેમ્બરશિપમાંથી પણ ત્યારે નવી ગવર્મેન્ટ આવી અને જો બાઇડેન રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારે ડબલ્યુટીઓમાં પાછું યુએસએને જોડી દેવામાં આવ્યું છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે ઇન્ડેક્સિસવાળા ટોપિકમાં તમારે કવર કરવાનો છે અને એ છે ભ્રષ્ટાચાર પરસેપ્શન અનુક્રમણિકા અથવા તો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ ટ્વેન્ટી ટ્વેન્ટી કોઈ દેશ કેટલો કરપ્ટ છે ત્યાંની જનતાને કેટલો કરપ્ટ માને છે એ અલગ અલગ પેરામીટર્સને આધારે અહીંયા જજ કરવામાં આવશે અને કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે તો એ જાહેર કરવામાં આવે છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા બરાબર ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નામની જે સંસ્થા છે તેણે ભ્રષ્ટાચાર પરસેપ્શન ઇન્ડેક્સ જાહેર કર્યો છે ને એમાં ભારતનો નીચે જઈને દેશોમાં ક્રમે બે હજાર ઓગણીસમાં આપણું સ્થાન ક્યાં હતું એસીમાં ક્રમે હતું અને આપણે હજુ વધુ પાછળ ગયા છે એકસો એસી દેશોમાંથી એસી ક્રમે હવે એકસો એસીમાં આપણે છ્યાસીમાં ક્રમે છે બે હજાર વીસ માટે ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ એ આંતરરાષ્ટ્રીય નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે જેની સ્થાપના ઓગણીસો ત્રાણુંમાં માં જર્મનીના બર્લિનમાં કરવામાં આવી હતી તેનો નફાકારક હેતુ નાગરિક સામાજિક ભ્રષ્ટાચાર વિરોધી પગલાથી વૈશ્વિક ભ્રષ્ટાચાર સામે લડવાની કાર્યવાહી કરવા અને ભ્રષ્ટાચારથી ઉભી થતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાનો છે તો જ્યારે કોઈ દેશમાં કોઈ રાજ્ય કે કોઈ જિલ્લો જ્યારે ભ્રષ્ટાચાર મુક્ત બનશે ત્યારે ધીરે ધીરે સમગ્ર વિશ્વ ભ્રષ્ટાચાર મુક્ત બની શકે કરપ્શન બેરોમીટર અને કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ સામેલ છે બરાબર શું છે આ તો નિષ્ણાતો અને વ્યવસાયિક લોકોના મતે જાહેર ક્ષેત્રના ભ્રષ્ટાચારના કથિત સ્તરને આ સૂચકાંકમાં એકસો દેશો અને પ્રદેશોને આવે છે બરાબર તો જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ હોય કે જે એકચ્યુઅલ ગવર્મેન્ટ સાથે કામ કરે છે તો એ લોકોના મતે ભ્રષ્ટાચારની શું સ્થિતિ છે દેશમાં તેનો આ સૂચકાંક છે તે શૂન્ય એટલે ખૂબ જ ભ્રષ્ટ અને સ એટલે ખૂબ જ સ્વચ્છના સ્કેલનો ઉપયોગ કરે છે બરાબર એટલે જો કોઈનો શૂન્ય માર્ક હોય તો એક

તો ઘણા બધા દેશો એવા છે કે જેમનો સરેરાશ સ્કોર ફોર્ટી ની આસપાસ છે અને મોટા ભાગના દેશો સરેરાશ સ્કોરથી નીચે સ્કોર કરે છે બરાબર તદઉપરાંત ભ્રષ્ટાચાર માત્ર કોવિડ નાઇન્ટીનના વૈશ્વિક સ્વાસ્થ્યના પ્રતિભાવને નબળા પાડે છે પરંતુ લોકશાહીના સતત સંકટમાં પણ ફાળો આપે છે તો જો ભ્રષ્ટાચાર દરેક ક્ષેત્રમાં છે અને જ્યારે આવું કોઈ કોવિડ નાઇન્ટીન જેવું મોટું પેન્ડેમિક આવી જાય જ્યારે ભ્રષ્ટાચાર ઝીરો હોવો જોઈએ ત્યારે પણ ભ્રષ્ટાચાર ધ્યાન નડે છે અને જે મદદ એક્ચ્યુઅલ લોકો સુધી પહોંચવી જોઈએ તે મદદ ત્યાં પહોંચી શકતી નથી બરાબર ટોચના પરફોર્મર્સ કોણ છે તો ભ્રષ્ટાચાર પરસેપ્શન ઇન્ડેક્સમાં ટોચના દેશો ડેનમાર્ક અને ન્યૂઝીલેન્ડ છે જેનો સ્કોર ઇઠ્યાસી છે ત્યારબાદ ફિનલેન્ડ સિંગાપોર સ્વીડન અને સ્વિટ્ઝરલેન્ડ છે જેનો સ્કોર પંચ્યાસી તો જુઓ જેટલો સ્કોર પંચ સોની નજીક તેટલા તમારા દેશમાં ભ્રષ્ટાચાર ઓછો છે નબળા પરફોર્મર્સ કયા કયા છે તો દક્ષિણ સુદાન અને સોમાલિયા નીચેના દેશો છે જેમાં પ્રત્યેકનો સ્કોર બાર છે ત્યારબાદ સીરિયા યમન અને વેનેઝુએલા છે જેમનો સ્કોર અનુક્રમે ચૌદ પંદર અને પંદર છે ભારતનો કેટલામાં સ્કોર છે અને શું ક્રમ છે તો બે હજાર વીસમાં ભારતનો સ્કોર ચાલીસ છે અને બે હજાર ઓગણીસમાં એકતાળીસમાં એટલે આપણો સ્કોર થોડો ઘટ્યો છે ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસોમાં ધીમી પ્રગતિનો અનુભવ થયો છે સુધારણાની સરકારની અનેક પ્રતિબદ્ધતા છતાં અસરકારક રીતેનું અમલીકરણ થઈ શક્યું નથી તો એ આપણા માટે બહુ મોટી પરેશાનીની વાત છે નેક્સ્ટ છે તે છે ભુવન પોર્ટલ અને એ પણ તમારા જગ્રાફી સાથે તમે જોડી શકો તો તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરો ઇન્ડિયન નેશનલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સોરી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને મેપ મી ઈન્ડિયા નામની જે સંસ્થા છે તેને મળીએ ભુવન તરીકે ઓળખાતા પોર્ટલ માટે ભાગીદારી કરી છે અને લોન્ચ કર્યું છે આ પોર્ટલ ભારતમાં જીઓ સ્પેશિયલ સેક્ટર માટે ઉપરોક્ત ચર્ચા કરેલી નવી માર્ગદર્શિકાને અનુરૂપ બનશે બરાબર શું છે આ જીઓ સ્પેશિયલ પોર્ટલ ભુવન તો તે એક પ્રકારનું વેબ પોર્ટલ છે જે ઇન્ટરનેટ દ્વારા ભૌગોલિક માહિતી અને સંકળાયેલ ભૌગોલિક સેવાઓને શોધવા માટે અને એક્સેસ કરવા માટે વપરાય છે અત્યારે તમારે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તમે શું વાપરો છો ગૂગલ મેપ્સ વાપરીએ છે આપણે બરાબર તો એ ગૂગલ મેપ્સને રિપ્લેસ કરવા માટેનો આ એક પ્રથમ પગલું છે શું છે તો મેપ માય ઇન્ડિયાના ડેટાબેઝને ઈસરોના ઉચ્ચતમ ઉપગ્રહ કેટાલોગ અને પૃથ્વી નિરીક્ષણ ડેટા સાથે જોડવામાં આવશે જે તે તેના ઉપગ્રહનો તારામંડળ દ્વારા બનાવે છે તો આપણી પાસે ઓલરેડી બહુ બધા ઉપગ્રહો આપણા ભારતની ભૂમિની ઉપર તરતા હોય છે જે ભારતે લોન્ચ કરેલા છે તો હવે એ ડેટાને આધારે આપણે આપણી ખુદની એક નેવિગેશન સિસ્ટમ વિકસાવી રહ્યા છે બરાબર તો આ સહયોગથી તેઓ સંયુક્ત રીતે પૃથ્વી નિરીક્ષણ ડેટા સેટ્સ ભારતીય તારામંડળમાં નેવિગેશન વેબ સર્વિસીસ અને એપીઆઈ એટલે કે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસનો ઉપયોગ કરીને મેપ માય ઇન્ડિયામાં ઉપલબ્ધ સર્વગ્રાહી ભૌગોલિક સ્થાનોની અને નિર્માણ કરી શકશે એપીઆઈ એક એવું સોફ્ટવેર મધ્યસ્થી છે મીડિયેટર છે બરાબર કે જે બે એપ્લિકેશનને એકબીજા સાથે વાત કરવાની મંજૂરી આપે છે તે એક કમ્પ્યુટિંગ ઇન્ટરફેસ છે જે બહુવિધ સોફ્ટવેર વચેટીયાઓ વચ્ચેની પ્રતિક્રિયા પ્રતિક્રિયાઓને વ્યાખ્યાયિત કરે છે આ પોર્ટલનું મહત્વ શું હશે તો પહેલું તો એ કે સાચા નકશા બતાવવામાં આવશે તમે જો ગૂગલ મેપ્સ જુઓ ને તો અરુણાચલ પ્રદેશ કે જમ્મુ કાશ્મીરની જે બોર્ડર છે તે બહુ વિવાદિત રીતે બતાવવામાં આવે છે બરાબર કેમ કારણ કે ગૂગલ મેપ્સ કોઈ દેશમાં કોઈ વિવાદમાં ફળવા માંગતું નથી એટલે પાકિસ્તાનમાં ને પાકિસ્તાનનો હિસ્સો બતાવે અને ભારતમાં ને ભારતનો હિસ્સો બતાવે તો એ સાચી બોર્ડર પ્રદર્શિત કરતું નથી તો ભારત સરકાર તરફથી ઉપલબ્ધ માહિતી અનુસાર તેની સેવા દેશની સાચી સરહદોને પ્રતિબિંબિત કરશે ગોપનીયતાને સુરક્ષિત કરે છે જે કોન્ફિડેન્શિયાલિટી જળવાવી જોઈએ તેને સુરક્ષિત કરશે વિદેશી નકશા એપ્લિકેશનને બદલે મેપ માય ઇન્ડિયા નકશા અને એપ્લિકેશનનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓ તેમની ગોપનીયતાને વધુ સારી રીતે સુરક્ષિત કરી શકે છે વિદેશી સર્ચ એન્જિન અને કંપનીઓ ફ્રી નકશા ઓફર હોવાનો દાવો કરી કરે છે પરંતુ હકીકતમાં તેઓ વપરાશકર્તાઓની ગોપનીયતા પર આક્રમણ કરીને ખાનગી સ્થાનને ડેટાની હરાજી કરીને સમાન વપરાશકર્તાઓને જાહેરાત સાથે પૈસાના બદલામાં તમારો ડેટા શું કરે છે આપી આપી દે છે જોકે મેપની ઇન્ડિયામાં આવી કોઈ જાહેરાતની જોગવાઈ નથી બરાબર મેપમાં ઇન્ડિયાને આવી કોઈ પરવાનગી આપવામાં આવી નથી કે એ ડાટાનો વેપાર કરી શકે આત્મનિર્ભર ભારતને સબળ બનાવવામાં પણ આનો બહુ મોટો હાથ હશે સો ભારતીય મંચ હોવાને કારણે તે સરકારના આત્મનિર્ભર ભારતના મિશન સાથે પણ સારી રીતે બંધાયેલું છે બરાબર આપણી પાસે ઓલરેડી આવી નાવિક નામની એપ્લિકેશન છે સો ઇટ ઇઝ એન ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ડેવલપ્ડ બાય ઈસરો બરાબર અને એ જ બેસિસ પર આ ભુવન પોર્ટલની પણ શરૂઆત કરવામાં આવી છે તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું અગત્યના તમારા માટે એક્સ્ટ્રા ડિટેલ્સ છે તે તમારે તમારી નોટમાં નાવિક ટૉપિકની અંતર્ગત લખી લેવાની બરાબર અને એના યુઝિસ છું શું છે તો જેમ આપણે પહેલાં કીધું તેમ કે એક તો સ્વદેશી વસ્તુ વપરાય આપણો ડેટા સુરક્ષિત રહે અને સાચી સરહદો આપણે લોકોને બતાવી શકીએ કે જે ફોરેનની જે એપ્લિકેશન્સ છે તે આપણને બતાવતી નથી બરાબર ચાલો અને જો અધર ગ્લોબલ નેવિગેશન સિસ્ટમ કઈ છે તો ચાઇના પાસે બાયડુ છે અથવા બીડીએસ છે ગેલેલિયો છે યુરોપ પાસે ગ્લોનાસ છે રશિયા પાસે અને ક્યુઝેડ એસેસ છે જાપાન પાસે તો અને ભારત પાસે આવી પોતાની કઈ એપ્લિકેશન છે નાવિક બટ બ્રોડલી આપણે ગૂગલની જે એપ્લિકેશન છે જે વિદેશી એપ્લિકેશન છે ગૂગલ મેપ્સ તેનો ઉપયોગ આપણે હાલમાં કરીએ છીએ અને સરકારી ઈચ્છે છે કે લોકો ત્યાંથી હટીને સ્વદેશી એપ્લિકેશનનો ઉપયોગ કરે આ તો તમારો આજનો લેક્ચર આઈ હોપ કે તમને દરેક ટોપિકમાં સમજણ પડી છે કોઈ ડાઉટ હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ